હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વાધ્યન પોથીનું યુનિટ વન વિન ઇઝ સ્માઈલ યુનિટ વનના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ વિચારીને જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત ની ઇંગ્લિશની સ્વાધ્યન પોથીનો પાઠ એક સ્માઇલ એક્ટિવિટી વન જૂથમાં કામ કરો સ્માઈલ ધ મિરર વાર્તામાં નીચે આપેલા શબ્દ શોધવાના છે અને શબ્દો જે વાક્યમાં છે તે વાક્ય લખવાના છે ત્યારબાદ તે જ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે અહીંયા છે ઇટ વોઝ તેજસ ટ્વેલ્થ બર્થ ડે એના આધારે નવું વાક્ય બનાવવાનું છે માય ફાધર ગેવ મી અ ગિફ્ટ ઓન માય બર્થ ડે અહીંયા છે યુનિક સેન્ટેન્સ લખી શકાય ઇટ વોઝ યુનિક બાઈક હવે આપણું વાક્ય બનાવીને લખી શકાય માય બાયસિકલ ઇઝ ઓલ્સો યુનિક ડ્રીમ શબ્દને આધારે વાક્ય લખીશું ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર આપણું વાક્ય બનાવી શકાય માય ડ્રીમ

ધેટ નોટ ટુ ગો અગેન મિરેકલને આધારે વાક્ય લખીશું વોટ અ મિરેકલ આપણું વાક્ય બનાવી શકાય ધેટ વોઝ અ મિરેકલ આવી રીતે વાક્ય બનાવી શકો છો અહીંયા જે આપણે વાક્ય બનાવ્યા છે તે જ લખવા જરૂરી નથી તમે વિચારીને બીજું વાક્ય બનાવીને પણ લખી શકો છો પરંતુ તે વાક્યની અંદર આપેલો શબ્દ આવવો જરૂરી છે ત્યારબાદ એક્ટિવિટી બે મને ઓળખો અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દો ઉપયોગ કરી ખાલી જગ્યામાં લખવાના છે એક આઈ ગેવ અ બાઇસિકલ ટુ માય ડોટર મેં મારી પુત્રીને સાયકલ આપી હતી કોણ હતું તેજસ્વીનીઝ ફાધર બીજું આઈ હેવ અ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર મારી પાસે નાનકડો બેલ છે અને પાછળ જોવા માટેનો હરીસો છે તો કોણ હશે બાઇસિકલ ત્રીજું આઈ કેમ આઉટ ફ્રોમ ધ રિયર વ્હીલ ઓફ ધ બાયસિકલ હું સાયકલના પાછળના ટાયરમાંથી નીકળ્યો હતો કોણ હશે તો પંખો ફેન ધેર વેર લિવ્સ ઓન માય રૂફ મારી છત પર ઘણા બધા પાંદડાઓ હતા તો તે હતી સ્કૂલ તેજસ્વીની લુકડ ઇન ટુ મી એન્ડ ડિસાઇડેડ ટુ મેક અ ફ્લાઇંગ બાય સિકલ તેજસ્વીનીએ મારામાં જોયું અને આવી સાયકલ બનાવવાનું નક્કી કર્યું તો મિરરમાં જોયું હતું આવી રીતે આપણે લખી શકીએ ત્યારબાદ એક્ટિવિટી ત્રણ જોડીમાં કામ કરો વાર્તાને આધારે વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે અને યોગ્ય ફેરફાર કરી સાચું વાક્ય બનાવવાનું છે એક તેજસ્વિનીઝ મધર ગિફ્ટ હર અ બાયસિકલ આપેલ વિધાન ખોટું છે તેથી ફોલ્સ લખીશું સાચું વાક્ય થશે તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટ હર અબાયસિકલ બીજું વાક્ય છે અ ફેન કેમઆઉટ ઓફ હર બાયસિકલ આપેલ વિધાન સાચું છે ત્રીજું છે સી રોડ ધ બાયસિકલ અલોંગ વિથ ધ સી શોર આપેલ વિધાન ખોટું છે સાચું વાક્ય થશે શિરોડ ધાયસિકલ અલોંગ વિથ રિવર બેન્ક સવાલ નંબર ચાર તેજસ્વીનીસ બાઇસિકલ હેઝ ટુ રિયર મિરર્સ આપેલ વિધાન ખોટું છે તેથી ફોલ્સ લખીશું સાચું વાક્ય થશે તેજસ્વીનીસ બાઇસિકલ હેઝ વન રિયર મિરર્સ પાંચ તેજસ્વીની ડિસાઇડેડ ટુ મેકઅ ફ્લાઈંગ બાઇસિકલ આપેલ વિધાન સાચું છે તેથી ટ્રુ લખીશું આ રીતે લખી શકાય ત્યારબાદ એક્ટિવિટી ચાર તેજસ્વીનીએ સ્વપ્નમાં જોયેલી ફ્લાઈંગ બાઇસિકલનું ચિત્ર દોરવાનું છે અને તેના જુદા જુદા ભાગના નામ અંગ્રેજીમાં લખવાના છે તો ચિત્ર છે એ તમે આ મુજબ દોરી શકો છો તેજસ્વીની એ સ્વપ્નમાં જે બાઇસિકલ જોઈ હતી તે આવી કંઈક હશે હવે શબ્દકોશનો ઉપયોગ કરી તેના જુદા જુદા ભાગના નામ તો લખી શકાય મિરર સીટ વ્હીલ બીગ ફેન પેડલ આ સિવાય બીજા પણ ટાયર બાસ્કેટ આવા બધા ભાગના નામ પણ તમે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી પાંચ જૂથમાં કામ કરો જૂથનો કોઈ એક સભ્ય ફકરાનું મોટેથી વાંચન કરશે લાસ્ટ ફ્રાઈડે મિસ્ટ માલીવાડ ટુક સમ સ્ટુડન્ટ ટુ શાસન ગીર ધેર બાય બસ ધે સ્ટેડ ઇન ગેસ્ટ હાઉસ ધે મૂવડ અરાઉન્ડ જંગલ વિથ અ ફોરેસ્ટ ગાર્ડ ધે સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ ધેર ધે ઓલ્સો સો અલાયન્સ ફેમિલી ધે એન્જોઇડ ધ ટૂર ધે રિટર્ન્ડ હોમ ઓન સનડે આવી રીતે તમે આપેલું ફકરાનું વાંચન કરી શકો છો ત્યારબાદ ફકરાના આધારે નીચેના શબ્દ જેવી જોડી બનાવવાની છે સ્ટે તો સ્ટેડ એવી રીતે મૂવ તો મૂડ એન્જોય તો એન્જોયડ રિટર્ન તો રિટર્ન્ડ ટેક તો ટૂક ગો તો બેન્ટ આ મુજબ જોડી બનાવી શકો છો ત્યારબાદ નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દ વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખવાના છે દાખલા તરીકે ગિફ્ટ તો ગિફ્ટડ હર ફાધર ગિફ્ટ અ બ્યુટિફુલ બાયસિકલ આવા ક્રિયાસૂચક શબ્દ લખવાના છે સી તેનું ભૂતકાળ થશે સો તેના આધારે વાક્ય લખીશું તેજસ્વીની સો હર ન્યુ બાઇસિકલ સે તો સેડ તેના આધારે વાક્ય લખીશું સી સેડ વાવ પ્લેસ તો પ્લેસ્ડ તેના આધારે વાક્ય લખીશું સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ ફીલ તો ફેલ્ટ તેના આધારે વાક્ય લખીશું સી ફેલ્ટ પ્રાઉડ એન્જોય તો થશે એન્જોયડ તેના આધારે વાક્ય થશે સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ કમ તો કેમ થશે તેના આધારે વાક્ય લખીશું ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ સ્ટોપ તો સ્ટોપ્ડ થશે તેના આધારે વાક્ય લખી શકાય ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન આ મુજબ તમે ક્રિયાસૂચક શબ્દ વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખવાના છે પ્રોમિસ તો પ્રોમિસ્ડ તેના આધારે વાક્ય થશે સી પ્રોમિસ્ડ હર સેલ્ફ સ્માઇલ તો સ્માઇલ્ડ તેના આધારે વાક્ય થશે શી સ્માઇલ્ડ એટ ધ મિરર થ્રીલ તો થ્રીલ્ડ તેના આધારે વાક્ય બનાવી શકાય ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એન્ડ ઇટ થ્રીલ્ડ તેજસ્વીની ત્યારબાદ એક્ટિવિટી છે નીચેની બિલની ટિકિટ અને તેના આધારે આપેલ વિગત વાંચો બાજુમાં આપેલ જગ્યામાં ટિકિટ મેળવી ચોંટાડો ઉદાહરણ પ્રમાણે વિગત લખો અહીંયા છે તમે કોઈ પણ ટિકિટ ચોંટાડી શકો છો અહીંયા મેં બે ટિકિટ ચોટાળી છે રાજકોટથી પીપળિયાની છે અને બીજી અંબાજીથી સુરતની છે આ ટિકિટના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે નેમ ઓફ ડેપો તો પહેલી ટિકિટ છે એ ધોરાજીની છે બીજી ટિકિટ છે તે સુરત ડેપોની છે પછી ડેટ ઓફ જર્ની કઈ તારીખની છે પહેલી ટિકિટ છે સેવન સપ્ટેમ્બર બે હજાર ચૌદની છે બીજી છે ફિફ્થ જાન્યુઆરી બે હજાર અઢારની છે ત્રીજી છે ડિસ્ટન્સ ટ્વેન્ટી સિક્સ કિલોમીટર છે અને આમાં ફોર હંડ્રેડ ફોર્ટી ફોર કિલોમીટર છે ટ્રાવેલિંગ સ્ટેશન રાજકોટથી પીપળિયા છે બીજી ટિકિટમાં છે અંબાજીથી સુરત છે પછી ફેર એટલે કે ભાડું એકવીસ રૂપિયા છે જ્યારે પહેલામાં સેવન પર્સન સાત લોકોનું ભાડું છે પંદરસો બ્યાસી રૂપિયા આ મુજબ તમે ટિકિટની માહિતી ડેપોનું નામ જર્ની ડિસ્ટન્સ ટ્રાવેલિંગ સ્ટેશન અને ફેર લખશો એવું જરૂરી નથી કે આ જ ટિકિટ હોવી જોઈએ તમે તમારી ટિકિટ ચોંટાડી અને તેમાંથી જોઈને લખશો ત્યારબાદ એક્ટિવિટી સેવન પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ ચારની જેમ જ નીચે આપેલી ખાલી જગ્યામાં તમારી પસંદગીની વસ્તુનું ચિત્ર દોરે તેના વિશે પાંચ વાક્ય લખો અહીંયા છે મેં બેટ અને બોલનું ચિત્ર દોરેલું છે તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો અને તેના વિશે વાક્ય લખવાના છે એક ધીસ ઇઝ બોલ બેટ ગિફ્ટ બાય માય ફાધર ઓન માય બર્થ ડે બીજું વાક્ય લખ્યું છે આઈ એમ સો હેપી ટુ ગેટ ધીસ ગિફ્ટ ત્રીજું વાક્ય છે માય ફર્સ્ટ ટાઈમ આઈ પ્લેડ વિથ ઇટ ઇન માય સ્કૂલ ચોથું છે વન ટાઈમ આઈ એમ વોન ધ મેચ વિથ ધીસ બોલ એન્ડ બેટ પાંચમું છે વન્સ આઈ સ્મેશ્ડ અ વિન્ડો વિથ ધીસ બેટ આ રીતે તમે લખી શકો છો તમે કોઈપણ ચિત્ર દોરી શકો છો અને તેના વિશે પાંચ વાક્ય લખશો ત્યારબાદ ફનઝોન અહીંયા બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે એક્ઝામ્પલ તરીકે બેલ તો તેના ફરતે વર્તુળ કરવાનું છે અને તે ભાગના નામ શોધી લખવાના છે પેડલ તો આ મુજબ વર્તુળ કરશો નામ શોધશો મિરર ત્યારબાદ બેલ સીટ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો